चलो तो अँ तारी पास रकम आपेली है 37° वत्ता 10 45° ओछा कोसेक 60° त्यार पछी नीचे छेद में छे सेक 30° कोस 60° अने कोट 45° जे रकम तमे जोई शको छो। तमारे सौ प्रथम अहीं दरेकनी किंमत मूकवानी छे। तो पहला आपणे आंसर एवं करी अने किंमत मूकीए 37 એટલે કેટલા છે 1 ના છેદ ની અંદર 2 10 45 એટલે 1 અને કોસેક 60 એટલે 2 ના છેદ માં વર્ગમૂળ 3 છેદ ની અંદર સેક 30 એટલે અહીં પણ 2 ના છેદ માં વર્ગમૂળ 3 તમે જાણો છો સેક 30 એ કોસ 30 નું વ્યસ્ત છે કોસ 60 એટલે 1 ના છેદ ની અંદર 2 વત્તા કોટ 45 એટલે 1 આ પ્રમાણે આપણે સૌપ્રથમ કિંમત એમની મૂકવાની છે અને હવે આપણે આપવાનું છે સાદુરૂપ તો હવે આપણે આપીએ સાદુરૂપ તો જેની અંદર અહીં છેદ સરખા કરવા માટે 1 આપેલું છે બંને જગ્યાએ તો 2 વડે આપણે ઉપર નીચે ગુણાકાર કરીશું એવી રીતે નીચે પણ કરીશું 2 વડે ગુણાકાર તો અહીં થશે 1 ના છેદ ની અંદર 2 2 વડે ગુણાકાર કરીશું તો 2 ના છેદ માં 2 થશે ઓછા 2 ના છેદ ની અંદર વર્ગમૂળ 3 નીચે પણ આ પ્રમાણે થશે 2 ના છેદ માં વર્ગમૂળ 3 વત્તા 1 ના છેદ માં 2 વત્તા 2 ના છેદ ની અંદર 2 ખાસ યાદ રાખો કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કે બાદબાકી ત્યારે કરી શકીએ આપણે કે જ્યારે એમના છેદ છે એ સરખા હોય તો છેદ સરખા કરીએ આપણે હવે આગળ વધીએ છેદ સરખા છે એટલે અહીં આપણે કરીશું આટલાનો સરવાળો ને એવી રીતે નીચે પણ કરીશું આટલાનો તો ઉપર સરવાળો થશે અંશનો સરવાળો કરો એટલે 2 ને 1 3 છેદમાં 2 ના 2 રાખવાનો હા અને પાછળ થશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 છેદની અંદર અહીં પણ થશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા ઉપરનો સવાળો 2 ને 1 3 છેદની અંદર 2 બરાબર છે ચાલો આગળ વધીએ આપણે નવા સ્ટેપ તરફ હવે આપણે આગળ કરીશું લસા લેવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીશું ઉપર પણ કરીશું અને નીચે પણ ચોકડી ગુણાકાર કરીશું ચોકડી ગુણાકાર કરીએ તો મળે આપણને 3 વર્ગમૂળ 3 ઓછા 4 છેદમાં આવશે 2 વર્ગમૂળ 3 કયું 2 વર્ગમૂળ 3 આવશે આ બંને રેડી સ્ક્રીન તમારી પાસે આવી રહી છે છેદની અંદર છેદ ની અંદર થશે 6 અંદર થશે ઉપર કરો એટલે નીચે પણ ગુણાકાર ચોકડી ગુણાકાર કરીશું એટલે 2 2 4 2 2 4 અને 2 2 4 વત્તા 3 વર્ગમૂળ 3 છેદની અંદર 2 વર્ગમૂળ 3 ઉપર મુજબ નીચે પડ્યું તમને મળશે ચાલો હવે આપણે નવા સ્ટેપ તરફ જઈએ નવું સ્ટેપ લઈએ તો નવા સ્ટેપ તરફ જઈશું તો મળશે આપણને નવા સ્ટેપ તરફ આપણે જઈએ છીએ અને એમાં મળશે
નવા સ્ટેપ તરફ જઈએ તો મળે આપણને બે વર્ગમૂળ ત્રણ, બે વર્ગમૂળ ત્રણ ઉડી જાય એટલે મળે ત્રણ વર્ગમૂળ ત્રણ ઓછા ચાર, નીચે ચાર વત્તા ત્રણ વર્ગમૂળ ત્રણ. હવે કરણી લઈએ એટલે ઉપર નીચે ગુણાકાર કરીશું, ચાર ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ, અહીં પણ ચાર ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ, તો ઉપર થશે, ઉપર થશે ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ. હા આવશે, હમણાં આવશે, ઉપર થશે ત્રણ વર્ગમૂળ ત્રણ ઓછા ચાર નો વર્ગ છેદની અંદર ચાર નો વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ. નવા સ્ટેપ તરફ જઈએ તો અહીં અવયવ પડશે તો એ મુજબ ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ ઓછા બે ત્રણ વર્ગમૂળ ત્રણ અને ચાર નો ગુણાકાર. આવશે હમણાં અને ચાર નો વર્ગ, અહીં થશે ચાર નો વર્ગ સોળ ઓછા ત્રણ નો વર્ગ નો વર્ગમૂળ ત્રણ નો વર્ગ કરો વર્ગમૂળ નીકળી જાય તો આ મુજબ મળે નવ તેરી સત્યાવીસ, એટલે ઉપર સત્યાવીસ ઓછા ચાર તેરી બાર દુ ચોવીસ વર્ગમૂળ ત્રણ વત્તા ચાર નો વર્ગ સોળ, નીચે મળશે સોળ ઓછા સત્યાવીસ. ઉપર તમારે અહીં સત્યાવીસ માંથી સત્યાવીસ સોળ નો સરવાળો કરો, સત્યાવીસ ને સોળ થશે તેતાલીસ, તેતાલીસ ઓછા ચોવીસ વર્ગમૂળ ત્રણ, નીચે સોળ માંથી સત્યાવીસ બાદ કરો, આ નીચે આપણે સત્યાવીસ સોળ બાદ કરવાના છે, એક સ્ટેપ પર ધ્યાન આપણે આપીશું. સત્યાવીસ ઓછા સોળ, અહીં પણ આપણે એ મુજબ લખીશું, અહીં પણ આપણે એ મુજબ લખીશું કે ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ ઓછા ચાર નો વર્ગ. તો જો તમે સત્યાવીસ માંથી સોળ કાઢશો એટલે વધશે અગિયાર, અને એ તમારો જવાબ થશે, એ તમારો જવાબ થશે. તો આ પ્રમાણે દાખલો તમે